भरूच जिला कांग्रेस समिति प्रतिनिधिमंडल आज वागरा तालुकाना खोजबल अने भेसली गामना खेडूतो साथे मुलाकात करी हती। हाल में जे कपास तुवेर सहित खेतीना पाक में वायु प्रदूषण कारण विकृतिओ जोवा मळी छे, जेनाथी पाक नाश पाम्यो छे। आ अंगे प्रतिनिधिमंडल द्वारा स्थळ तपास करी निरीक्षण करवामां आव्युं हतुं। आगामी दिवसों में अनेक गामों की मुलाकात लेनार छे। उपरोक्त प्रतिनिधिमंडल में भरूच जिला कांग्रेस समिति प्रमुख परिमलसिंह राणा, संदीप मंगरोला, हंसुभाई पटेल, सुलेमान पटेल, शेरखान पठाण, सादिक भाई सरपंच, आसिफ भाई खोजबल, सुरेश परमार नावे स्थानिक खेडूतों साथ चर्चा विचारणा करी आगामी दिवसों की अंदर असरग्रस्त गामडाओं में फरीने जन आंदोलन ऊभू करने होकार कर्यो हतो। संदीप मंगरोला द्वारा ऑनलाइन सर्वे की कार्यवाही शुरू करी है, जेनी लिंक सोशल मीडिया द्वारा आपवामां अंगेनी माहिती पण तेઓએ આપી હતી। અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોના સર્વે કરી સરકાર આર્થિક સહાય ચૂકવે એ બાબતની રજૂઆત પ્રબળ બનાવવામાં આવશે। ઉપસ્થિત ખેડૂતોએ પણ આર્થિક સહાય સરકાર દ્વારા મળે તેમજ ભવિષ્યમાં આવી પરિસ્થિતિને રોકવા સરકાર પગલાં ભરે એવી લાગણી વ્યક્ત કરી હતી। સમગ્ર ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ, વાગરા, ભરૂચ, વડોદરા જિલ્લાના કરજણ અને સિનોર તાલુકાના અસંખ્ય ગામોની અંદર આ પ્રમાણે પાક નાશ પામવાની પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે, ત્યારે કોંગ્રેસના આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીની સરકાર 5 વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે જ્યારે ખેડૂતો બેહાલ છે, સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા બનાવવાની જરૂર છે, માત્ર જાહેરાતો અને ઉજવણી કરવાથી સરકાર સંવેદનશીલ સાબિત નથી થવાની એવો સૂર આમ પ્રજા વ્યક્ત કરી રહી છે, ત્યારે સંવેદનશીલ સરકાર હોવાનો દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે। ભરૂચ જિલ્લામાં રોજ મંત્રીઓ ઉજવણી માટે આવે છે અને આજનો દિવસ ખેડૂતોના સન્માન દિવસ તરીકે સરકાર ઉજવી રહી છે, પણ ખેડૂતોના લાખો હેક્ટરનો પાક નાશ પામ્યો છે એ બાબતનો કોઈ ચર્ચા પણ થતી નથી, એ દુઃખદ છે અને સરકારના અસંવેદનશીલતા દર્શન કરાવે છે। ત્યારે ભરૂચ જિલ્લાનું વહીવટીતંત્ર પણ આજ રોજ મંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની આગતા સાગતામાં વ્યસ્ત રહે છે, ત્યારે ખેડૂતો તેમની ઉપર ખૂબ આક્રોશમાં છે। આ અંગે કોઈ પગલાં નહીં ભરાય તો સ્થાનિક ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો કલેક્ટર કચેરી ઉપર આંદોલન કરવાની ફરજ પડશે એવી લાગણી વ્યક્ત કરી હતી। ઉપરોક્ત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી મુખ્ય ન્યાયાધીશ શ્રી વિક્રમનાથ સાહેબની કોર્ટમાં દાખલ કરવાની કાર્યવાહી અંગે સંદીપ મંગરોલાએ ખેડૂતોને માહિતગાર કર્યા હતા। કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિમંડળે સમગ્ર ભરૂચ જિલ્લા અને વડોદરા જિલ્લાના અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત કરીને ખેડૂતોને એકત્રિત કરી આંદોલનને મજબૂત બનાવવા માટે ખેડૂતોને આગળ આવવા આહ્વાન કર્યું છે। દવા બનાવતી કંપનીઓ છે જે દહેજ વિસ્તારમાં આવેલી છે, જંબુસર તાલુકામાં આવેલી છે, જે 2,4-D નું ઉત્પાદન કરે છે, તો એના કારણે વાયુ પ્રદૂષણના કારણે આ વિપરીત અસર ખેતીના પાકો ઉપર જોવા મળેલી છે એવું એમનું એક પ્રાથમિક તારણ આવેલું છે। મને કહેતા દુઃખ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની રૂપાણી સરકાર જ્યારે એના 5 વર્ષની ઉજવણી કરી રહી છે અને રોજે રોજ ભરૂચ જિલ્લાની અંદર મિનિસ્ટરોના તાંટા લાગેલા છે, રોજે રોજ મિનિસ્ટરો આવે છે, પણ એક પણ દિવસ ભારતીય જનતા પાર્ટીનો કોઈ મિનિસ્ટર, કોઈ આગેવાન કે સરકારનો પ્રતિનિધિ એ ખેડૂતોની સંવેદનશીલતા વિશે વાત કરવા પણ તૈયાર નથી। કલેક્ટરશ્રી અને એમનું આખું તંત્ર જે છે, ખેડૂતો ભેગા થઈને આવેદનપત્ર આપવા જાય છે ત્યારે ઓફિસની અંદર કલેક્ટરશ્રી પણ હાજર હોતા નથી અને એ પણ ભારતીય જનતા પાર્ટીના અને સરકારના આગેવાનોની આગતા સ્વાગતામાં ફરતા હોય છે, ત્યારે આ જિલ્લો નદણિયા તો બની ગયેલો છે। ખેડૂતો એમનો સમય માગે, આગેવાનો સમય માગે, પરંતુ એમને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની આગતા સ્વાગતામાંથી જ સમય મળતો નથી, તો એ ખેડૂતોની દશા ક્યારે જોશે? જ્યારે આજે 5મો દિવસ છે અને 5મા દિવસે ખેડૂતોની સંવેદનાની અને ખેડૂતોની સન્માનની ઉજવણી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે, ત્યારે મારે ભાજપના એ મિત્રોને પૂછવું છે કે કમસે કમ એક શબ્દ તો આ ખેડૂતો માટે બોલો, આજે ભરૂચ જિલ્લાની અને વડોદરા જિલ્લાના લાખો હેક્ટરની અંદર ખેતીનો પાક વિકૃતિના કારણે બગડી રહેલો છે, ખેડૂતો આર્થિક માયમાલી તરફ ધકેલાઈ રહેલા છે, ત્યારે આજે કોંગ્રેસનું જે પ્રતિનિધિમંડળ છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી પરિમલસિંહ રાણાની આગેવાનીની અંદર આજે વાગરા વિસ્તારના ભેંસલી ગામે
ખેડૂતોને મળવા માટે અને ખાસ કરીને સ્થળ ઉપર જઈ અને સાચી પરિસ્થિતિનો તાગ મેળવવા માટેનો આજે પ્રયત્ન કરેલો છે। આવનારા દિવસોની અંદર સમગ્ર જિલ્લાના અસરગ્રસ્ત ગામોની ખેડૂત પ્રતિનિધિ મંડળોની સાથે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ કોંગ્રેસના આગેવાનો ગામે ગામ મુલાકાત લઈને જન આંદોલન ઊભો કરવા માટેની તૈયારી અમે કરી રહેલા છીએ। તો જ આ ભારતીય જનતા પાર્ટીની બેરી સરકારના કાને ખેડૂતોનો અવાજ પહોંચશે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય કે સરકારના બીજા સંલગ્ન વિભાગો હોય એ તમામને પણ અમે રજૂઆતો કરી છે અને એક સંકલન કરીને આ પ્રાથમિક રિપોર્ટ 22/7/2021 સબમિટ કર્યા પછી